हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर काश्मीरा सुतरिया। स्वागत है आपनो आजना वीडियो में। आपणे अभ्यास करी रह्या छे डीएनए फिंगरप्रिंटिंग विषय। छठा चैप्टरनो खूब ज अगत्यनो टॉपिक छे। डीएनए फिंगरप्रिंटिंग शू छे, तेनी मेथोडोलॉजी शू, केवी रीते डीएनए फिंगरप्रिंटिंग तैयार करवामां आवे छे, डेटाबेज मेळवामां आवे छे, तेना विषे आपणे सविस्तर माहिती अगाउना વિડીયોમાં લીધી। તેની ઉપયોગિતા શું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા। આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ઉપયોગિતા દર્શાવતી એનસીઆરટીની ખૂબ જ અગત્યની આકૃતિ છે, તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે। તમે સ્ક્રીન પર આકૃતિ જોઈ શકો છો કે જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનું ચિત્રાત્મક પ્રદર્શન છે, એટલે કે એક આલેખીય નિરૂપણ છે, જેમાં કેટલાક પ્રતિનિધિરૂપ રંગસૂત્રોનો વીએનટીઆર દર્શાવ્યો છે। प्रतिनिधिरूप रंगसूत्र एटले शुं तो के मनुष्यना जे 23 जोड़ रंगसूत्र छे, ए 23 जोड़ रंगसूत्र के जेमां 22 जोड़ दैहिक छे अने एक जोड़ लिंगी रंगसूत्रनी छे, तो तेमाना जे रंगसूत्रो छे रंगसूत्रमांथी केटलाक रंगसूत्रो छे तेनो VNTR छे ते मेळवामां आवतो होय छे। अने VNTR आपणने अहीं अलग अलग रंगथी आपणे अलग जोई शकीए अथवा तो ओळखी शकीए, ते माटे अहीं अलग अलग रंगथी दरेक रंगसूत्रनो VNTR छे ते दर्शाववामां आव्यो छे। VNTR શું છે આપણે સૌને ખબર છે, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ છે, કે જે દરેક વ્યક્તિમાં અલગ હોય છે અથવા તો દરેક વ્યક્તિનું જે ડીએનએ છે તે આ VNTR ના આધારે જુદું પડતું હોય છે, અને તેના આધારે જ તે આપણે જે સમૂહ છે વ્યક્તિઓ છે વ્યક્તિઓમાંથી એક અલગ વ્યક્તિ જે છે તેને તારવી શકતા હોઈએ છે અથવા તો તેની અલગ ઓળખ છે તે મેળવી શકતા હોઈએ છે। હવે આપણે અહીંયા જોઈએ છે, આકૃતિ જોઈ શકીએ છે કે તેમાં અહીંયા એ વ્યક્તિમાંથી પ્રાપ્ત ડીએનએ છે તે દર્શાવ્યો છે, અને તેની બાજુમાં જ બી વ્યક્તિમાંથી પ્રાપ્ત ડીએનએ દર્શાવ્યો છે। વ્યક્તિ એ અને વ્યક્તિ બી બંનેમાં જે રંગસૂત્રોનો ક્રમ લેવામાં આવ્યો છે તે રંગસૂત્ર 7, 2 અને 16 છે। અહીંયા એક વસ્તુ યાદ રાખીએ કે જે રંગસૂત્ર 7, 2 અને 16 છે, તો દરેક વખતે અથવા તો જ્યારે પણ ફિંગરપ્રિન્ટિંગ મેળવીએ ત્યારે 7, 2 અને 16 જ રંગસૂત્ર હોય તેવું જરૂરી નથી। 22 જોડ દૈહિક રંગસૂત્ર છે તેમાંનો કોઈ પણ દૈહિક રંગસૂત્ર છે તેને લઈ શકીએ છે, અથવા તો 23 જોડ રંગસૂત્રમાંથી કોઈ પણ રંગસૂત્રોની જોડ છે તેનો આ રીતના VNTR છે તે મેળવી શકાતો હોય છે। અહીંયા માત્ર આપણને ઉદાહરણ રૂપે 7, 2 અને 16 ક્રમના રંગસૂત્ર છે તે દર્શાવેલા છે, એટલે અહીંયા વ્યક્તિ એ નું રંગસૂત્ર 7 છે, રંગસૂત્ર 2 છે અને રંગસૂત્ર 16 છે। એવી જ રીતના વ્યક્તિ બી નું રંગસૂત્ર 7, 2 અને 16 છે, અને એના જે આ રંગસૂત્ર છે એ રંગસૂત્રો જે જોડીમાં દર્શાવ્યા છે અથવા તો જે 2 એલેલ્સ છે, દરેક રંગસૂત્રના 2 એલેલ્સ હોય છે, એ 2 એલેલ્સ છે તે અહીંયા દર્શાવેલા છે, માતૃ અને પિતૃ જે રંગસૂત્રિકાઓ હોય રંગસૂત્રમાં, એ 2 રંગસૂત્રિકાઓ, એક પિતૃ રંગસૂત્ર અને બીજું માતૃ રંગસૂત્ર। આ એનો જે નાના નાના ચોરસ બતાડ્યા છે તેનો VNTR છે। અહીંયા આપણે જોઈએ છે કે વ્યક્તિ એ અને વ્યક્તિ બી, તો એમાં 7મા ક્રમના રંગસૂત્રોનો જે VNTR છે તે બંનેમાં અલગ છે। એવી રીતના બીજા ક્રમના રંગસૂત્રમાં બંનેનો VNTR છે તે સેમ છે અથવા તો સરખો છે, અને 16મા ક્રમમાં જે VNTR છે 16મા ક્રમના રંગસૂત્રમાં એ બંનેમાં અલગ છે। અહીંયા જનરલી કોઈ પણ 2 વ્યક્તિના VNTR છે તે સરખા હોતા નથી, એટલે અહીંયા માઇનોર તફાવત બીજા ક્રમના રંગસૂત્ર ઉપર થોડો તફાવત હોય એ જરૂરી હોય છે, અને એ તફાવત હોય છે પણ અહીં આકૃતિમાં એ રીતે દર્શાવેલું નથી। પણ મુખ્યત્વે આપણે જોઈ ગયા છે કે VNTR દરેક વ્યક્તિમાં અલગ હોય છે, એટલે બીજા ક્રમના રંગસૂત્રમાં VNTR માં માઇનોર ડિફરન્સ છે અથવા તો માઇનોર તફાવત છે તે હોઈ શકે છે। હવે એ અને બી વ્યક્તિના VNTR ની વાત કરીએ આપણે, અને અહીંયા આપણને ગુનાહિત વ્યક્તિ અથવા તો કોઈ સેમ્પલ છે, સેમ્પલ ડીએનએ છે કે જેની ઓળખ અને આ બેમાંથી કઈ વ્યક્તિનો આ VNTR છે તે ઓળખ મેળવવા માટે આ સેમ્પલ ડીએનએ છે, અને સેમ્પલ ડીએનએ નો આ રીતના VNTR મેળવવામાં આવે છે। હવે જે VNTR આપણે મેળવીએ છીએ તેને આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોફોરેસિસ જેલ દ્વારા જ્યારે આપણે એને અલગીકરણ કરીએ છીએ ત્યારે તે આ રીતે બેન્ડ અથવા તો પટ્ટા સ્વરૂપે જોવા મળે છે। અહીંયા આ સી વ્યક્તિ કે જે આપણે ગૂંથવાનું છે કોણ છે
એના આ જે સી છે સેમ્પલ છે એ સેમ્પલનો આ VNTR દર્શાવતા બેન્ડ અથવા તો પટ્ટા છે અને અહીંયા એ વ્યક્તિના VNTR બેન્ડ છે અને અહીંયા બી વ્યક્તિના VNTR બેન્ડ છે। હવે આપણે આ જોઈએ કે એ વ્યક્તિ અને સી વ્યક્તિની પહેલા સરખામણી કરીએ પછી આપણે બી વ્યક્તિ અને સી વ્યક્તિની સરખામણી કરશું। તો એ વ્યક્તિનો સાતમા ક્રમનું રંગસૂત્ર અને આ જે સસ્પેક્ટ અથવા તો જે સેમ્પલ છે સેમ્પલમાં સાતમા ક્રમના રંગસૂત્રનો VNTR આપણે જોઈએ છે તો એ અલગ છે, બંનેમાં સરખો નથી, જુદો છે। રંગસૂત્ર બેમાં ઓલમોસ્ટ સમાનતા દર્શાવે છે પણ સોળમા ક્રમના રંગસૂત્રમાં પાછો VNTR છે તે જુદો પડે છે। એટલે એવું આપણે કહી શકીએ કે આ જે એક વ્યક્તિનો VNTR છે તે આ સેમ્પલના VNTR સાથે મેચ થતો નથી। હવે બી વ્યક્તિના VNTR ને સી સાથે સરખામણી કરીએ તો સાતમા ક્રમના રંગસૂત્ર ઉપર જે VNTR છે બી વ્યક્તિના સાતમા ક્રમના VNTR જે છે સાતમા ક્રમના રંગસૂત્રનો જે VNTR છે તે આ સેમ્પલના VNTR સાથે મેચ થાય છે। પછી રંગસૂત્ર બે છે એ રંગસૂત્ર બે પણ એનો VNTR છે એ પણ બંને સાથે મેચ થાય છે અને સોળમા ક્રમનો જે રંગસૂત્ર છે એ સોળમા ક્રમનો VNTR જે છે એ પણ બી સાથે મેચ થાય છે। તો અહીંયા બી અને સી વ્યક્તિ જે છે તેના VNTR મળતા આવે છે। એટલે આપણને ખબર છે કે કોઈ એક વ્યક્તિના કોઈ બે જુદી જુદી વ્યક્તિના VNTR સમાન હોવાના નથી। એટલે આ જે ગુનાહિત વ્યક્તિ કે જેને આપણે શોધીએ છીએ તે આ બી હોઈ શકે તેવું આપણે કહી શકીએ છીએ। એટલે આમ કોઈ પણ વ્યક્તિનો આ રીતે VNTR મેળવી અને તેની ઓળખ છે તે મેળવી શકીએ છે। પછી એ ગુનાહિત વ્યક્તિને શોધવાનો હોય, પિતૃત્વ નક્કી કરવાનું હોય, કોઈ પણ બાબત હોય, પણ આ રીતના સેમ્પલ DNAના VNTR અને જે તે વ્યક્તિના VNTR મેળવી અને તેની સાથે સરખામણી કરવામાં આવે છે અને તેના આધારે પિતૃત્વ નક્કી કરવામાં આવે છે અથવા તો ગુનાહિત વ્યક્તિ છે તે શોધવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ NCERTની આકૃતિ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે, અગત્યની આકૃતિ છે અને એના માટે આ રંગસૂત્રના ક્રમને ગોખી લેવા અથવા તો આ VNTRના પટ્ટાને ગોખી લેવા એવું બિલકુલ કરવું નહીં। માત્ર એનો બેઝિક કન્સેપ્ટ છે તે ખાસ યાદ રાખો કે જે VNTR છે VNTRની સરખામણી કરવાની છે જે કોઈ સેમ્પલ VNTR છે તેની સાથે અને તેની મદદથી જે તે વ્યક્તિ છે વ્યક્તિની ઓળખ છે તે નક્કી કરવાની છે। આકૃતિ આધારિત MCQમાં કોઈ પણ રંગસૂત્રનો ક્રમ ફેરવીને પણ પૂછી શકે અથવા તો આ VNTRના જે અનુક્રમો છે તેમાં ફેરફાર કરીને પણ પૂછી શકે અથવા તો સેમ આકૃતિ મૂકીને પણ પ્રશ્ન છે તે પૂછી શકે। એટલે આ પ્રશ્નમાં આ જે આકૃતિ છે NCERTની એ ખૂબ જ અગત્યની આકૃતિ છે અને એના માટેનો જે બેઝિક કન્સેપ્ટ છે કે VNTR જે પુનરાવર્તિત પટ્ટાઓ છે તેની સંખ્યા છે તેની આ સરખામણી કરી અને જે તે વ્યક્તિ છે વ્યક્તિને શોધવામાં આવે છે અથવા તો ઓળખ મેળવવામાં આવે છે। આશા છે કે આપને આજનો આ જે આકૃતિનો ટોપિક છે NCERT આકૃતિ જે સમજવી આપણી માટે જરૂરી હતી તે સારી રીતના સમજાણો હશે। થેન્ક યુ।